નમસ્કાર મિત્રો, MSW યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું ગ્રામ સેવક એગ્રીકલ્ચર ભાગ 12માં જઈશું. જો તમે આગળના વિડીયો ના જોયા હોય તો આગળ જઈને પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો, તો તેમાં તમને બધા જ વિડીયો મળી જશે એગ્રીકલ્ચરના. તો આપણે આજનો ભાગ શરૂ કરીએ. જો સૌથી પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક, શેર જરૂર કરજો. કારણ કે ગવર્મેન્ટ નાની ભરતી માટે આપણી ચેનલ પર દરેક માહિતી મળી જશે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, રોપાઓ રોપવાથી નીચેનામાંથી કયું વાવેતર થાય છે? જવાબ જોઈએ મિત્રો, વિકલ્પો છે ડુંગળી, સોયાબીન, જુવાર કે મકાઈ. સાચો જવાબ આવશે ડુંગળી. જે રોપાઓ રોપવાથી સૌથી વધુ ઉત્તમ અને સારું ઉત્પાદન થાય છે ડુંગળીનું. બીજો પ્રશ્ન છે, જમીનમાં સિંચાઈનું પાણી એકઠું થાય છે ત્યારે ક્ષાર અને ખનિજો છોડીને સેલિબિનાઇઝેશન થાય છે, તો સિંચાઈની જમીન પર ક્ષારિક થવાની અસર શું છે? તો જવાબ મિત્રો આવશે, તે કેટલીક જમીનને અભેદ બનાવે છે. બીજો પ્રશ્ન છે, તે ત્રીજો પ્રશ્ન છે, ઘઉંના સારા પાક માટે નીચેનામાંથી કઈ શરતો જરૂરી છે? આપણે આનો ડાયરેક્ટ જવાબ જોઈશું. જવાબ મિત્રો આવશે, મધ્યમ તાપમાન અને મધ્યમ વરસાદ હોય તો ઘઉંનું ઉત્પાદન સૌથી વધારે થાય જોવા મળે છે. ચોથો પ્રશ્ન છે, ભારતમાં નીચેના પાકને ધ્યાનમાં લો તો આ રીતના વિકલ્પો પૂછાઈ શકે છે. કારણ કે આ પ્રશ્નોમાં તમારે બહુ જ ધ્યાન લેવાનું હોય છે. કારણ કે જો આ પદ્ધતિ ક્વેશ્ચન પૂછાય તો કઈ રીતે લખવાનો રહેશે? તો મિત્રો પહેલો જોઈએ આપણે વિકલ્પ કાઉપિયા, બીજો વિકલ્પ છે લીલોગ્રામ, અને ત્રીજો વિકલ્પ છે કબૂતરા વટાણા. તો જે દર્શાવવામાં આવ્યું છે કે ઉપરમાંથી કયું કઠોળ, ધાસચારો અને લીલા ખાતા તરીકે વપરાય છે? તો જવાબ મિત્રો આવશે એક, બે અને ત્રણ, એટલે કે ત્રણે ત્રણ જવાબમાં આવશે. પાંચમો પ્રશ્ન છે, નીચે આપેલા વિધાન પર વિચાર કરો. આ રીતના અટપટા સવાલો પણ પૂછાઈ શકે છે પરીક્ષામાં, તો એવું કઈ રીતે જવાબ આવશે? આની અંદર અમુક વિકલ્પો આપેલા છે, એની અંદર કઈ રીતે સિલેક્શન કરવાનું રહેશે તે આપણે જાણીએ. પહેલો વિકલ્પ જોઈએ, ફળ ઉત્પાદનમાં ભારતમાં વિશ્વમાં પ્રથમ ક્રમ છે. બીજો પ્રશ્ન જોઈએ આપણે કે તમાકુની નિકાસમાં ભારતનું વિશ્વમાં બીજો ક્રમ છે, અને ન તો એક અને ન તો બે, કારણ કે આ બંનેમાંથી કોઈ પણ સાચો જવાબ નથી. તો ન તો એક, ન તો બે, તો આ રીતે જવાબ લખવાનો રહેશે તમારે મિત્રો. હવે આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ. છઠ્ઠો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું એક સ્થળાંતર ખેતીનું એક સ્વરૂપ નથી? આમાં જ એ રીતના વિકલ્પો છે, તો એ પ્રમાણે જોઈએ તો ઝૂમિંગ છે બીજો વિકલ્પ છે, બુશ પડતર ખેતી ત્રીજો વિકલ્પ છે, સ્લેશ અને બર્ન એગ્રીકલ્ચર, અને ચોથો વિકલ્પ છે વિચરતી વનસ્પતિ. તો જવાબ મિત્રો ડી આવશે, એટલે કે વિચરતી વનસ્પતિ. છઠ્ઠો પ્રશ્ન, સાતમો પ્રશ્ન છે, ઓડિશામાં સ્લેશ અને બર્ન કૃષિ તરીકે ઓળખાય છે? જવાબ મિત્રો આવશે લાવ, તેને ઇંગ્લિશમાં ડીંગા પણ કહેવામાં આવે છે. આઠમો પ્રશ્ન છે, મેઘાલયમાં શિપિંગ ખેતી તરીકે ઓળખાય છે? તો જવાબ મિત્રો આવશે, ઝૂમિંગ ખેતીને શિપિંગ ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે મેઘાલયમાં. નવમો પ્રશ્ન છે, દક્ષિણ રાજસ્થાનમાં સ્લેશ અને બર્નનું કૃષિ તરીકે ઓળખાય છે? જવાબ મિત્રો આવશે યાત્રા. જે દક્ષિણ રાજસ્થાનમાં સ્લેશ અને બર્ન કૃષિ તરીકે ઓળખવામાં આવે છે. દસમો પ્રશ્ન જોઈએ આપણે, કારણ કે આ પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો આ રીતના પ્રશ્નો પૂછાય તો જવાબ કઈ રીતનો લખવામાં આવશે મિત્રો જોઈએ આપણે. છત્તીસગઢમાં સ્લેશ અને બર્ન કૃષિનું સ્થાનિક રૂપે ઓળખવામાં આવે છે? તો જવાબ મિત્રો આવશે ટેપ્પા, જે છત્તીસગઢમાં સ્લેશ અને બર્ન કૃષિ તરીકે ઓળખવામાં આવે છે. આ વિડીયોમાં મિત્રો 10 જ ક્વેશ્ચન લીધા છે.
તો આગળના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ પર દરરોજ વિઝિટ કરતા રહેજો. તો આ વિડીયોમાં આટલું મિત્રો. જય હિન્દ, જય ભારત.